નમસ્કાર. ધોરણ 3 થી 10 માટે ઉપયોગી એવા અંગ્રેજીના આ વિડીયોમાં આપણે કર્સિવ રાઇટિંગ કેમ કરવું એ વિશે થોડી માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ચર્ચા કરી હતી એમ અંગ્રેજી સ્ટાઇલિશ ભાષા છે. પહેલી અને બીજી એવી સીડી છાપકામ માટે વપરાય છે, જ્યારે ત્રીજી અને ચોથી એવી સીડી લખવા માટે ઉપયોગી છે. તો સુંદર મરોડદાર અક્ષરો ત્રીજી અને ચોથી એવી સીડીમાં અંગ્રેજીમાં કરતાં જો આપણે શીખી જઈએ તો પરીક્ષામાં એનો એક અલગ જ પ્રભાવ પડશે. તો અહીંયા ત્રીજી અને ચોથી એવી સીડી નિયમ પ્રમાણે કેમ લખવી એ ત્રીજા ધોરણવાળાઓ માટે થોડો નવો વિષય છે, તો દસમા ધોરણવાળાઓ માટે એ જૂનો વિષય ગણી શકાય. પણ જોવા એવું મળતું હોય છે કે ઘણા વિદ્યાર્થીઓની જૂનીએ એવી પકડ નથી આવતી. તો તમે થ્રી લાઇનની નોટ લઈ પેન્સિલથી અહીંયા શીખવવામાં આવે, સૂચવવામાં આવે એ જ રીતે મહાવરો કરો. આ વિડીયોમાં આપણે અલગ અલગ ત્રીજી અને ચોથી લખશું, આના પછીનામાં બંને સાથે લખશું, અને ત્યાર પછી થોડા શબ્દોનો મહાવરો કરશું. પછી તમને ખ્યાલ પડી જશે, એટલે તમે જ સ્પેલિંગો ત્રીજી અને ચોથીમાં લખતા થઈ જશો. તો એ રીતે આપણે લખાણને થોડું વધારે આકર્ષક બનાવી શકશું અને કંઈક સારું માર્કિંગ પણ મેળવી શકશું અને કંઈક સારો પ્રભાવ પણ પાડી શકશું. તો આવો શરૂઆત કરીએ આપણે ત્રીજી અને ચોથી એવી સીડી શીખવાનો. અહીંયા ખાસ બીજું બહુ નિયમોની જડતામાં નથી, એક્ઝેક્ટ ગુણાકો થાય એવું પણ જરૂરી નથી, શક્ય એટલો બધાએ પ્રયત્ન કરવાનો છે. અને હા, થ્રી લાઇનની નોટ એટલે કે આમાં તમને જોવા મળશે કેટલાક અક્ષરો ઉપરની બે લાઇનમાં આવે છે, કેટલાક માત્ર વચ્ચે આવે છે, કેટલાક નીચેની બેમાં, કેટલાક ત્રણેયમાં પણ આવે છે. તો એક્ઝેક્ટલી એ રીતે લખવાનો પ્રયત્ન કરશું તો ચોક્કસ જ્યારે આપણે ફ્રી હેન્ડ લખાણ આપે કરશું ત્યારે બહુ સરસ દેખાશે. તો અહીંયા હું જે લખું છું એ બરાબર માત્ર બે ત્રણ વખત જોજો આ વિડીયો અને ઓબ્ઝર્વ કરી અને એ પ્રમાણે પ્રયત્ન ચાલુ કરી દેજો થ્રી લાઇનની નોટમાં લખવાનો. અને શક્ય છે કે શરૂઆતમાં થોડી ભૂલો પડશે, પણ 4-5-6 વખત આ રીતે જોતા જશો, લખતા જશો, એટલે પછી સરસ હાથ તમારો વળી જશે, સરસ રીતે લખી શકશો. તો પેલો અક્ષર એ ઉપરની બે લાઇનમાં આપણે લખવાનો છે. સામાન્ય રીતે અહીંયાથી શરૂઆત કરીએ છીએ, અહીંયા ઉપર જઈએ છીએ, આ રીતે આવી અને આમ મોડા કાપીએ છીએ. એ જ રીતે બી બરોબર જુઓ કેમ શરૂઆત થાય છે, અહીંયાથી આમ ઉપરથી આ રીતે આવ્યા પછી આ રીતે વળી જઈએ છીએ. એ જ રીતે સી ડી લખવો છે, અહીંયાથી શરૂઆત થાય છે, બરોબર જુઓ. ઈ એફ જી H I J K L M
क्यू जो तरने लाइन में हम इसको कोच बता रहे हैं आर एस टी यू वी W X Y Z तो જોઈ શકો છો ને તમે સામાન્ય રીતે કેપિટલ લેટર્સ વધારે પડતા બધા પહેલી બે લાઈનમાં જમી જાય છે પણ G J Q Y Z આ અક્ષરો માટે આપણે ત્રણ લાઈનનો ઉપયોગ કરવો પડે છે આ આપણે ત્રીજી એબીસીડી શીખા હવે અને પછી તમે સ્લો મોશનમાં एक एक अक्षर में केम लखाई छे ये रीते लखता जाजो अने प्रयत्न करता जाजो अपने धीमे धीमे फावी जसे होय ए ज रीते चौथी एबीसीडी केम लखवी ए समझी लियो ए बी सी B E F G H I J K L M N O P Q R S T U V W X Y Z તો અહીંયા તમે જોઈ શકો છો A C E I M N O R S U V W X આટલા વર્ણોને આપણે માત્ર વચ્ચેની લાઈનમાં સમાવવાના છે જ્યારે B D H K L T આટલા વર્ણો આપણે જોયું એમ ઉપરની બે લાઈન એવી રીતે આ જોશો તમે G J P Q Y અને Z નીચેની બે લાઈનમાં અને
F તમે જોઈ શકો છો એમ ત્રણેય લાઈનમાં આવે છે તો થ્રી લાઈનનો ઉપયોગ કરી અને આ જ રીતે એક્સેલ લખવાનો પ્રયત્ન કરો એટલે થોડા જ સમયમાં બહુ સરસ રીતે તમે લખી શકશો હવે પછીના સેશનમાં આપણે બાજુબાજુમાં બંને મૂળાક્ષરો લખી લેશું અને ત્યાર પછી આપણા શબ્દોની પ્રેક્ટિસ કરશું તો આપણા સબ્જેક્ટ વાઇઝ ટોપિકો ચાલુ થાય એ પહેલા આ થોડું પૂર્વ જ્ઞાન અને લેખન કૌશલ્ય આપણે કે લેવું પણ જરૂરી છે સાથે સાથે અંકોમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે મોટા ધોરણોમાં પણ અને નાના ધોરણોએ તો શીખવાનું જ છે તો તમારી પાસે જો ચેક્સ ખાનાવાળી બુક અથવા અહીંયા થ્રી લાઇન છે એની સાથે ઓલ ઇન વન પણ મળતી હોય છે કે જેમાં થ્રી લાઇન ચેક્સ અને ગુજરાતી સારા અક્ષર માટે વિશ્લેષણ આવી જતું તો એવી બુક્સ મળી જાય તો એ અધરવાઇઝ ચેક્સની નામી મળે તો ચેક્સની બુક લો અને ન મળે તો આપણી રનિંગ બુકમાં આ અંકને પણ વ્યવસ્થિત મહાવો તો અહીંયા વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન સિક્સટીન સેવન્ટીન એટીન નાઇન્ટીન ટ્વેન્ટી ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ તો આ રીતે સુવાચ્ય અક્ષરોમાં અંકો લખવા એ પણ બહુ જરૂરી હોય છે કારણ કે ઘણી વખત ગણિતના પેપરો આપણે જોઈએ છીએ ત્યારે નક્કી કરવું મુશ્કેલ થઈ જતું હોય છે કે આને કયો અંક ગણવો ઘણાના ચાર છે સાત જેવા થતા હોય છે તો ઘણા નવ છે કે એક જેવા લખે છે તો મોટા ધોરણવાળા પણ થોડી પ્રેક્ટિસ કરવી એ જરૂરી છે અને નાના ધોરણના વિદ્યાર્થીઓ જે છે ખાસ કરીને એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ એ તો આનો દરરોજ મહાવરો હતો આગળનો આપણો જે પીરિયડ મૂકશવામાં એ પહેલાં બેઝિક ત્રણ ચાર પાંચના વિદ્યાર્થીઓએ થ્રી લાઇનમાં આ સરસ રીતે મહાવરો કરી લેવો પાછો એક બે દિવસમાં નેક્સ્ટ પીરિયડમાં તમને થોડો એડવાન્સ આનાથી શીખવશું તો આજે પીરિયડમાં આપણે આટલું રાખીએ છીએ અસ્તુ જય હિન્દ